નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે 12 સાયન્સમાં પ્રકરણ નંબર 1 માં ખાસ કરીને ત્રણ ઘટનાઓની વાત કરી હતી કે પૂર્વફલન ઘટના, ફલન અને પશ્ચફલન ઘટના. તો આજે આપણે હવે ફલનથી શરૂઆત કરશું, પૂર્વફલન ઘટના, ફલન અને પશ્ચફલન. તો એમાં શરૂઆત કરીએ છીએ પૂર્વફલન ઘટનાઓ. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે પૂર્વફલન ઘટનાઓ એ મુખ્યત્વે બે છે, એક જન્યુ જનન એટલે કે જન્યુઓનું નિર્માણ, અને બે જન્યુ વહન એટલે કે જન્યુઓનું સ્થળાંતરણ. એક જન્યુ જનન, બે જન્યુ વહન. તો પહેલા આપણે જન્યુ જનન ની વાત કરીએ અને પછી આપણે જન્યુ વહન ની વાત કરશું. જન્યુ જનન, જન્યુ જનન એટલે જન્યુઓનું નિર્માણ થવાની ક્રિયા. અહીંયા આગળ જન્યુઓ એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક નર જન્યુ અને બીજો માદા જન્યુ. ફરી વખત તમને સ્પષ્ટતા કરી દઉં કે જન્યુ એટલે પ્રજનન કોષ. તો જન્યુઓ બે પ્રકારના છે, નર અને માદા. આ જન્યુઓ એના દેખાવ અથવા તો એના બાહ્ય સ્વરૂપને આધારે એને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એક એને સમજન્યુઓ કહેવાય અને બીજા એને વિષમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જન્યુ જનન એટલે જન્યુઓના નિર્માણની ક્રિયા છે. જન્યુઓ એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, નર અને માદા, એમ બે પ્રકારના હોય છે. બીજું કે અગાઉ તમે ભણી ગયા છો ધોરણ 11 માં કે જન્યુઓ એટલે કે પ્રજનન કોષો એ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એકકીય હોય છે, એટલે આ બંને એ એકકીય હોય, n હોય છે. બીજું આપણે કીધું એમ પ્રમાણે કે બાહ્ય દેખાવને આધારે આ જે જન્યુઓ છે એને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે, એક સમજન્યુઓ અને વિષમજન્યુઓ. હવે આપણને અહીંયા નામના આધારે ખ્યાલ આવશે કે સમજન્યુઓ કે જે એકદમ એકબીજાને મળતા આવે છે, એકદમ બંને એકબીજા સાથે સમાનતા ધરાવે છે, એના દેખાવમાં એક પણ પ્રકારે જુદાપણું જોવા નથી મળતું, એવા જન્યુઓને સમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિષમજન્યુઓ એટલે કે જે જન્યુઓ સંપૂર્ણ રીતે એકબીજાથી ભિન્ન દેખાતા હોય એને વિષમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સમજન્યુઓ એટલે જે જન્યુઓ બાહ્યાકાર રીતે સમાનતા ધરાવતા હોય, એક સરખા દેખાતા હોય એને સમજન્યુઓ કહેવાય. જેમ કે ક્લેડોફેરા અને યુરોથ્રિક્સ છે તો એની અંદર સમજન્યુઓ જોવા મળે છે, જ્યારે મોટા ભાગે વિષમજન્યુઓ છે એ મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવો હોય એની અંદર વિષમજન્યુઓ જોવા મળે છે. તો સમજન્યુઓ એ જ્યારે આ ભિન્ન હોય છે, જેમ કે ઉદાહરણ અહીં આપણને આપેલા છે, હવે ક્લેડોફેરા અને યુરોથ્રિક્સના જે જન્યુઓ છે એ સમજન્યુઓ છે, દેખાવમાં સરખા છે. આપણે એની આકૃતિ જોઈએ તો ક્લેડોફેરા છે એના જન્યુઓ આપણને આવા જોવા મળે છે.
બંને આમ દેખાવમાં અને આકારમાં એકબીજા સાથે સમાનતા ધરાવે છે. એટલે આ જે ક્લેડોફેરાના જન્યુઓ છે એ સમજન્યુઓ કહેવાય છે. જ્યારે વિષમજન્યુઓ, અચ્છા વિષમજન્યુઓ કોને કહેવાય? તો કે જે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ ભિન્ન હોય. હવે અહીંયા આગળ મારે તમને બીજી એક વાત કરવી છે કે જે વિષમજન્યુઓમાં નર જન્યુ હોય ઈ સામાન્ય રીતે ચલિત હોય, એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય છે, એટલે એને ચલપુ જન્યુ પણ કહેવાય, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ. જ્યારે માદા જન્યુ છે એને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ વિષમ જન્યુઓના, કે જે દેખાવમાં એકદમ ભિન્ન છે. જેમ કે આપણને પાછે ફ્યુકસના, આ ક્લેડોફેરાના છે, ફ્યુકસના જન્યુઓ ઈ આવા છે. આ ફ્યુકસ નો માદા જન્યુ છે. જ્યારે આ એ નર જન્યુ છે. તો આ બંને જન્યુઓ એ ફ્યુકસ ના છે, જે લીવ છે. હવે મનુષ્યની અંદર આપણને આપેલા છે વિષમ જન્યુઓ, મનુષ્યની અંદર પણ જોવા મળે છે. તો વિષમ જન્યુઓમાં ઉદાહરણો મનુષ્યના, માદા જન્યુ છે એટલે કે અંડકોષ છે, અને આ શુક્રકોષ છે. વિષમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મનુષ્ય સહિતના મોટા ભાગના લિંગી સજીવો છે એની અંદર વિષમજન્યુઓ જોવા મળે. હવે આ જે સજીવો અહીંયા જોવા મળે છે કે જે લિંગી પ્રજનન દર્શાવે છે, એની અંદર કેટલીક બાબતો આપણે જોવાની છે, જેની અંદર છે જાતીયતા. ખાસ કરીને આપણે ગયા લેક્ચરની અંદર લિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈ, એની અંદર એવું કીધું હતું કે એક જ પિતૃ કે બે જુદા જુદા વિરુદ્ધ જાતિના પિતૃઓ, અને ત્યારે મેં તમને સ્પષ્ટતા કરી હતી કે એક જ શું કામ લખ્યું છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે થોડી ડિટેલમાં સમજીએ કે ઘણી વખત જે જન્યુ ઉત્પન્ન થાય છે એ બે વિરુદ્ધ પિતૃઓમાંથી નથી હોતા, પિતૃ એક જ હોય છે, પરંતુ એ પિતૃ પોતે બે જન્યુઓનું નિર્માણ કરતો હોય અને એમની વચ્ચેના જોડાણથી નવી સંતતિનું સર્જન થતું હોય છે. તો આ બાબતે આપણે સજીવોની અંદર જાતીયતા વિશે વાત કરવાની છે, એટલે આની સાથે જ સંલગ્ન ટોપિક છે જાતીયતા. હવે અહીંયા આગળ બે શબ્દો છે જે અગાઉ તમારે આવી ગયેલા છે, તમે એનાથી પરિચિત છો, દ્વિલિંગી અને એકલિંગી. અચ્છા દ્વિલિંગી અને એકલિંગી વચ્ચેનો તફાવત શું છે? દ્વિલિંગી એટલે
એવા સજીવો, એવી વનસ્પતિઓ, ખાસ કરીને આપણે પેલા વનસ્પતિ માટે સમજીએ કે એવી વનસ્પતિઓ કે જેની અંદર એક જ પુષ્પમાં નર અને માદા બંને પ્રજનન તંત્રો અથવા બંને પ્રજનન અંગો હાજર હોય તો એને દ્વિલિંગી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, લિંગી પ્રજનન અંગ છે. તો પુષ્પની અંદર બે પ્રકારના અંગો જોવા મળે છે, નર પ્રજનન અંગ તરીકે પુકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર. તો એક જ પુષ્પમાં જો સ્ત્રી કેસર ને પુકેસર બંને હાજર હોય તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી કહીએ છીએ. જ્યારે એક પુષ્પમાં કાં તો ફક્ત સ્ત્રી કેસર હાજર હોય અથવા તો એક પુષ્પમાં ફક્ત પુકેસર હાજર હોય તો એવા પુષ્પોને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ હવે જે દ્વિલિંગીની વાત કરી તો એમાં એક જ પુષ્પમાં બંને અવયવો છે, એટલે માટે અહીં આપણે એક જ પિતૃમાંથી પણ બે જન્યુઓનું, અલગ અલગ જન્યુઓનું નિર્માણ થાય એવું કહી શકીએ છીએ. તો દ્વિલિંગી એટલે નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ સજીવ એક જ પુષ્પમાં હોય, જ્યારે આની અંદર નર અને માદા પ્રાજનનિક રચનાઓ એ જુદા જુદા પુષ્પમાં આવેલી હોય છે. બીજી એક અગત્યની વાત છે કે અહીંયા એકલિંગી અને દ્વિલિંગીની સાથે બીજા પણ શબ્દો સંકળાયેલા છે, સમસુકાયક, વિષમસુકાયક, એકસદની, દ્વિસદની. તો આ બધા શબ્દો પણ ખૂબ અગત્યના છે, તો એ પણ આપણે સમજીએ, કારણ કે આની પછીના ચેપ્ટરની અંદર આવા શબ્દો આપણે વધારે ઉપયોગમાં લેવાના છે. તો હવે અહીંયા માટે બીજો હું શબ્દ વાપરું છું, એક સદની અને દ્વિસદની. હવે હું તમને એક યાદ રાખવા માટે કહી દઉં કે દ્વિલિંગી એ એક સદની, એક લિંગી એ દ્વિસદની, એવું આપણે યાદ રાખીએ તો સરળતાથી યાદ રહી જશે. તો એક સદની માટે શબ્દ છે એ દ્વિલિંગી, અને દ્વિસદની માટે શબ્દ છે એક લિંગી. હવે અહીંયા આગળ દ્વિલિંગી એ એક સદની સૂચવે છે અને એક લિંગી એ દ્વિસદની સૂચવે છે, પણ હવે આનો અર્થ શું થાય એક સદની અને દ્વિસદની? તો એમ કહેવાય છે કે એક જ વનસ્પતિ ઉપર જો બંને પુષ્પો, નર અને માદા બંને પુષ્પો અથવા બંને પ્રજનન અવયવો એક જ વનસ્પતિ ઉપર હાજર હોય તો એને એક સદની કહેવાય, અને એક વનસ્પતિ ઉપર નર પુષ્પો જ હોય અને બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પો જ હોય તો એને દ્વિસદની કહેવાય છે, એટલે કે એક લિંગી તરીકે ઓળખવામાં આવે છે. હજી વધારે સ્પષ્ટતા કરી દઉં તમને કે ધારો કે આપણે એમ કહીએ કે આ એક વનસ્પતિ છે, અહીંયા આગળ એનું કોઈ પુષ્પ છે, ધારો કે આ પુષ્પ છે. હવે પુષ્પની અંદર અહીંયા આગળ આ સ્ત્રી કેસર છે અને અહીંયા આગળ પુકેસર છે, બરાબર છે? તો આ વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અવયવો એક જ વનસ્પતિ પર જોવા મળે છે, એટલે એને એક સદની અથવા તો દ્વિલિંગી કહીએ છીએ. હવે દ્વિસદનીમાં શું હોય? તો કે અહીંયા આગળ આ બે અલગ અલગ વનસ્પતિઓ છે, એ બંને અલગ અલગ વનસ્પતિઓમાં અહીંયા આગળ જે પુષ્પ જોવા મળે છે તો એ પુષ્પની અંદર માત્ર કાં તો પુકેસર હોય અથવા માત્ર સ્ત્રી કેસર હોય. ધારો કે અહીંયા આગળ માત્ર સ્ત્રી કેસર છે અને અહીંયા આગળ માત્ર પુકેસરો છે. તો આમ આવી વનસ્પતિ છે એ દ્વિસદની કહેવાય, એટલે કે એક લિંગી જુઓ તો એક જ પુષ્પમાં કાં તો નર જ અવયવ છે અથવા તો માદા જ અવયવ છે, જ્યારે અહીંયા આગળ દ્વિલિંગી. એટલે આવી રીતે આપણે આ બાબતો ખાસ યાદ રાખવાની છે. હવે આ એકસદની અને દ્વિસદની એટલે કે એકલિંગી અને દ્વિલિંગી વનસ્પતિઓ એ કઈ કઈ છે
તો સામાન્ય રીતે અહીંયા આગળ આપણને જે ઉદાહરણો આપ્યા છે કે એકસદની અને દ્વિસદની વનસ્પતિઓ કઈ કઈ, ખાસ કરીને પપૈયું અને ખજૂર, એવી જ રીતે કાકડી એ આ વનસ્પતિઓના ઉદાહરણો છે. બરાબર, તો અહીંયા દ્વિસદની અને એકસદની વનસ્પતિઓ કઈ છે એ આપણે અને શું કહેવાય એને આપણે જોયું. હા, અહીંયા આગળ ખાસ યાદ રાખજો કે જો આ પુષ્પ છે એની અંદર ફક્ત સ્ત્રી કેસર હાજર હોય, એની અંદર ફક્ત સ્ત્રી કેસર હાજર હોય તો આવી સ્ત્રી કેસર ધરાવતી જે વનસ્પતિ છે એ ખાસ કરીને માદા પુષ્પ ધરાવતી વનસ્પતિ કહેવાય છે. અને ફક્ત કુકેસર ધરાવતા હોય તો એને નર પુષ્પ ધરાવતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે સજીવોની અંદર જાતીયતા નક્કી થતી હોય છે કે સ્ત્રી કેસર ધરાવતું હોય તો એ સ્ત્રી કેસરીય પુષ્પ કહેવાય અને કુકેસર ધરાવતું હોય તો એ કુકેસરીય પુષ્પ, એટલે કે માદા પુષ્પ અને નર પુષ્પ અહીંયા આપણને જોવા મળે છે. તો આ રીતે પૂર્વ ફલન ઘટનાઓમાં જન્યુજનન અને જન્યુજનનની સાથે આપણે સજીવોમાં જાતીયતાની વાત કરી. હજી અહીં આગળ બીજી એક વાત જોવાની છે કે સજીવોની અંદર જે માતૃકોષ હોય છે એની અંદર વિભાજનની ક્રિયા કઈ રીતે થાય છે અને એની અંદર એ એકકીય કે દ્વિકીય કોષો શું હોય છે, તો હવે આપણે એ ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણે જન્યુ વહનની વાત કરશું. આપણો ટોપિક અત્યારે ચાલે છે જન્યુ જનન. હવે અહીંયા આગળ બીજી એક અગત્યની વાત છે કે જન્યુ નિર્માણમાં કોષ વિભાજન, તો આપણે હમણાં શરૂઆતમાં કહી ગયા કે જન્યુઓ એ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ હંમેશા એકકીય હોય છે, એટલે કે એન હોય છે. આ જન્યુઓ એકકીય હોય પરંતુ એ જન્યુઓનું નિર્માણ જે પિતૃઓમાંથી થયું હોય એ પિતૃદેહ કાં તો એકકીય હોઈ શકે અથવા દ્વિકીય હોઈ શકે, જોઈએ કેવી રીતે. જન્યુઓ નર અને માદા એ હંમેશા એકકીય હોય છે, પરંતુ આ જન્યુઓ નું નિર્માણ કરતો જે પિતૃદેહ છે એ એકકીય હોઈ શકે અથવા તો દ્વિકીય હોઈ શકે, એટલે કે એન અથવા ટુ એન હોય. ઓકે, હવે સમજીએ, બહુ મજાની વાત છે કે જો આ જન્યુઓનું નિર્માણ કરતો પિતૃદેહ એકકીય હોય તો એ કોની અંદર હોય, તો એકકીય પિતૃદેહ એ મોટા ભાગે મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગીઓ આવી જે રચનાઓ છે, આવા જે સજીવો છે એમનો પિતૃદેહ હંમેશા એકકીય હોય અને એમના જન્યુઓ તો એકકીય જ હોય છે, પરંતુ જે દ્વિકીય પિતૃદેહ છે એ કોની અંદર જોવા મળે, તો દ્વિકીય પિતૃદેહ ખાસ કરીને ત્રિઅંગી વનસ્પતિઓ એટલે કે ત્રિઅંગીઓ અનાવૃત બીજધારીઓ આવૃત બીજધારીઓ અને
मनुष्य सहित ना मोटा भागना प्राणीओ मनुष्य सहित ना मोटा भागना प्राणीओ मां पितृदेह छे ई द्वितीय होय એટલે કે 2m હોય હવે અહીંયા આગળ બહુ મજાની વાત બીજી છે કે જો ઈ પિતૃદેહ દ્વિતીય હોય તો સ્વાભાવિક રીતે એમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે ઈ અડધા થવા જોઈએ એટલે કે અહીંયા અવનત વિભાજન એટલે કે અર્ધીકરણની ઘટના થતી હોય છે તો આ બાબત આ યાદ રાખવાની છે કે જ્યારે પિતૃદેહ દ્વિતીય હોય ત્યારે જન્યુ નિર્માણ માટે અવનત વિભાજન કે અર્ધીકરણ થાય છે હવે અંદર જુદા જુદા સજીવોની અંદર એના જે જન્યુ પિતૃદેહ એટલે કે જન્યુઓ જે ઉત્પન્ન કરતો દેહ છે જેને આપણે જન્યુ માતૃકોષ કહીએ જે કોષમાંથી જન્યુ ઉત્પન્ન થાય એ જન્યુ માતૃકોષ એની અંદર રંગસૂત્રોની સંખ્યા અને એમાંથી જ્યારે જન્યુ ઉત્પન્ન થાય એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય એનું એક આપણને કોષ્ટક આપ્યું છે જે આપણે યાદ રાખવાનું છે અને અહીંયા આગળ એ આપણે જોવાનું છે બરાબર છે તો જો સૌથી પહેલું તમને યાદ રાખવા માટે અહીંયા આગળ હું લખીશ આ 2n હોય અને જન્યુમાં રંગસૂત્રો એ હંમેશા n હોય હવે છે ને કોષ્ટક જે આપેલું છે આપણને ટેક્સ્ટ બુક ની અંદર એમાં બધા એના ક્રમ એ અલગ અલગ છે હું તમને સરળતાથી યાદ રહે એટલા માટે થોડુંક અહીંયા સિક્વન્સ ચેન્જ કરી અને આપું છું સૌથી પહેલા છે ને આપણે માત્ર એક જ બાજુ આ એક જ બાજુ યાદ રાખજો બાકીનું તો તમને એના અડધા કરીએ એ આવડી જશે બરાબર છે તો પહેલું જન્યુ માત્ર કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે એને શરૂઆત આપણે જે કરવાની છે આપણા અભ્યાસ પ્રમાણે એમાં 8 હવે છે ને આમાં 4 4 ઉમેરતા જાઓ 8 ને 4 12 12 ને 4 16 16 ને 4 20 20 ને 4 24 આમ પહેલા અહીંયા 24 સુધી લખીએ બરાબર પછી એમાં 10 ઉમેરવાના છે એટલે 24 અને 10 34 ઓકે હવે 34 છે એમાં પાછા 4 4 ઉમેરતા જઈએ એટલે 34 અને 4 38 38 અને 4 42 42 અને 4 46 ઓકે પાછા 4 4 ઉમેર્યા હવે 46 પછી પાછા 2 ઉમેરવાના તો 46 અને 2 48 હવે અહીંયાથી તમારે થોડું યાદ રાખવાનું છે 48 પછી આવે છે 78 પછી છે 380 અને છેલ્લે છે 1260 તો આમ આ તમને સરળતાથી યાદ રહે એટલા માટે આપણે આ બનાવેલું છે હવે અહીંયા આગળ જન્યુઓમાં એના રંગસૂત્રોની સંખ્યા આની કરતા અડધી હોય પરંતુ પહેલા એ જોઈએ કે આ કયા સજીવના છે તો અહીંયા આગળ હવે હું લખીશ સજીવનું નામ તો ક્રમમાં પહેલું છે એ ફળમાખી પછી છે એ ઘરમાખી પછી છે ડુંગળી મકાઈ ચોખા સફરજન બરાબર ત્યારબાદ બિલાડી ઉંદર મનુષ્ય બટાટા કૂતરો પતંગિયું અને ઓફિયોગ્લોસમ
આ એક પ્રકારની ફર્ન છે, ત્રિઅંગી વનસ્પતિ છે જેને સ્નેક્સ ટંગ પણ કહેવામાં આવે છે। તો આમ આ બધા સજીવો છે એની અંદર માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે એ આપણે યાદ રાખ્યું। હવે એમાંથી જન્યુઓની કેટલી, જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય, તો આમાં જો 8 હોય તો જન્યુઓમાં એની કરતા અડધા હોય, અર્ધીકરણ પામીને, એટલે કે 4 હોય। પછી આ 12 હોય તો એમાંથી કેટલા હોય, 6। આ 16 છે તો 8, 20 છે તો 10, બરાબર 24 છે તો 12, 34 છે તો 17। હવે આ તમારે તૈયાર કરવાનું છે, યાદ રાખીને, બરાબર। મેં આટલું તમને દર્શાવ્યું છે, બાકી આ બધું તમારે તમારી જાતે તૈયાર કરવાનું રહેશે। તો આવી રીતે જે જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજન થાય છે જેને અવનત વિભાજન અથવા તો અર્ધીકરણ કહેવાય છે, એના કારણે જે રંગસૂત્રોની સંખ્યા છે જન્યુઓમાં અડધી થાય છે, અને એટલા માટે જો અર્ધીકરણ થાય જન્યુઓના નિર્માણ વખતે તો તે જ્યારે ફલન થશે ત્યારે ફરીથી જે યુગ્મન જ બનશે એની અંદર રંગસૂત્રોની સંખ્યા એ મૂળ સજીવની આ કોષની અંદર હોય એટલી જળવાઈ રહેશે। એટલે આમ આવા જે દ્વિકીય સજીવો હોય પિતૃદેહ ધરાવતા એની અંદર અર્ધીકરણની ઘટના થવી જરૂરી છે। તો આ થઈ ગયું જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજનની ક્રિયા। આ એકલિંગી હોય દ્વિલિંગી હોય એની અંદર આવું આપણને થતું જોવા મળે છે। આપણે હમણાં ચર્ચા કરી કે એમાં એકલિંગી પ્રાણીઓ પણ આપણને જોવા મળશે અને દ્વિલિંગી પણ પ્રાણીઓ જોવા મળશે। ખાસ કરીને એકલિંગી પ્રાણીઓમાં વંદો છે કે મનુષ્ય છે બધા એકલિંગી છે, જ્યારે દ્વિલિંગી અથવા એના માટે એક બીજો શબ્દ છે ઉભયલિંગી પ્રાણીઓ। તો ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણીઓ કયા, કે અળસિયું, જે તમે 11મા ધોરણની અંદર ભણીને આવ્યા છો, અળસિયું છે એ દ્વિલિંગી છે। ત્યાર પછી જળો, ચપટા, કૃમિ, બરાબર, આ જે સજીવો છે એ કેવા છે, તો કે એ દ્વિલિંગી છે, એટલે કે એ ઉભયલિંગી સજીવો છે। વાદળી એ પણ ઉભયલિંગી સજીવનું ઉદાહરણ છે। ઉભયલિંગી શબ્દ છે, ઉભયજીવી નથી। ઉભયજીવી અને ઉભયલિંગી એ વચ્ચેનો ફેર શું, એક જ પ્રાણીના શરીરમાં જો નર અને માદા બંને પ્રજનન અંગો હાજર હોય તો એને ઉભયલિંગી કહેવાય, જ્યારે દેડકો એ ઉભયજીવી છે કે જે પોતાનો જીવનનો અમુક તબક્કો પાણીમાં અને અમુક તબક્કો છે એ જમીન ઉપર પસાર કરતા હોય તો એના માટે ઉભયજીવી શબ્દ વાપરવામાં આવે છે। તો આ આગળ જે ચર્ચા થઈ એ આપણે હજી શું પૂરું કર્યું છે, જન્યુઓનું જનન। હવેનો આપણો ટોપિક છે એ છે જન્યુ વહન, બરાબર। તો જન્યુ વહન, જન્યુ વહન આપણે જાણી ગયા કે ભાઈ સજીવોની અંદર જે લિંગી પ્રજનન દર્શાવે છે એ નર અને માદા એમ બે જન્યુઓનું નિર્માણ કરે છે। સામાન્ય રીતે જે માદા જન્યુઓ હોય એ અચલિત હોય અને નર જન્યુઓ હોય જેને આપણે ચલપુ જન્યુઓ કહેતા હતા એ ચલિત હોય, પણ તેમ છતાં અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગની અંદર બંને જન્યુઓ ચલિત જોવા મળે છે। સામાન્ય રીતે જે લીલ છે કે દ્વિઅંગી કે ત્રિઅંગી છે એની અંદર જે નર જન્યુઓ ઉત્પન્ન થાય છે એ નર જન્યુઓનું વહન કરવા માટે એને પાણીની જરૂર પડે છે, કોઈ માધ્યમની જરૂર પડે છે। એટલે દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય કે લીલ હોય એની અંદર જન્યુઓનું વહન એ પાણીના માધ્યમ દ્વારા થતું હોય છે। અહીંયા આગળ બીજી એક વાત અગત્યની છે કે જે નર જન્યુઓ હોય ચલિત હોય એને માદા જન્યુ સુધી પહોંચવાનું હોય તો આ જ્યારે માધ્યમ પાણીમાંથી પસાર થાય છે ત્યારે મોટા ભાગના નર જન્યુઓ છે એ માદા જન્યુ સુધી પહોંચવા માટે સમર્થ રહેતા નથી। એટલે હંમેશા નર જન્યુઓની સંખ્યા એ માદા જન્યુઓ કરતા હજારો ગણી વધારે હોય છે, અનેક ગણી વધારે જોવા મળે છે।
સામાન્ય રીતે જે સપુષ્પી વનસ્પતિઓ છે એની અંદર તો પુષ્પમાં નર અને માદા પ્રજનન અવયવ તરીકે સ્ત્રી કેસર અને પુ કેસર આવેલા હોય છે. ખાસ કરીને પુ કેસર એ પરાગરજ ઉત્પન્ન કરે છે અને એ પરાગરજ એ મુખ્યત્વે નર પ્રજનન કોષનું વહન કરે છે, જ્યારે અંડક છે એ માદા એટલે કે અંડકોષ છે એનું વહન કરવાનું કાર્ય કરે છે. તો આપણે પહેલા જન્યુ વહનની વાત કરીએ કે જન્યુ જનન દરમિયાન ઉત્પન્ન થતા નર અને માદા જન્યુઓ હોય એનું જોડાણ થવા માટે નર જન્યુ એ ચલિત હોય એને માદા જન્યુ સુધી પહોંચવાનું હોય છે. સામાન્ય રીતે અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગના બંને જન્યુઓ એટલે કે નર અને માદા બંને જન્યુઓ ચલિત હોય છે. મોટા ભાગે લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં નર જન્યુનું વહન કરવા માટે પાણીનું માધ્યમ જરૂરી છે. અહીંયા મેં કીધું એમ કે આમ પાણી દ્વારા વહન પામતા નર જન્યુઓ પૈકી મોટા ભાગના એ માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. આથી નર જન્યુઓ ની સંખ્યા માદા જન્યુની સરખામણીમાં હજાર ગણી હોય છે. આ ઉપરાંત જે સપુષ્પી વનસ્પતિઓ છે એની અંદર કુકેસર અને સ્ત્રી કેસર ના વિવિધ ભાગો. કુકેસર એ મુખ્યત્વે પરાગરજ ઉત્પન્ન કરે છે અને સ્ત્રી કેસર છે એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. હવે આ પરાગરજ અને અંડકોષ છે એ એકબીજાના જોડાણ એકબીજાની સાથે જોડાય તો એ ફલનની ક્રિયા થતી જોવા મળે છે. આમ આપણે અગાઉ તમે ભણી ગયા છો કે પરાગરજ છે કુકેસરમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયનની ક્રિયા કહેવામાં આવે છે. તો આમ આ પરાગરજને સ્ત્રી કેસર સુધી પહોંચવા માટેની જે ક્રિયા છે એને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ પરાગનયન પણ તમે જોઈ ગયા છો એ પ્રમાણે બે પ્રકારના છે, એક સ્વપરાગનયન અને એક પરપરાગનયન. ખાસ કરીને જે દ્વિલિંગી એટલે કે જે પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો એક સાથે છે એવી વનસ્પતિની અંદર તો મોસ્ટલી સ્વપરાગનયન જોવા મળે છે. એ જ પુષ્પનો પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર જાય, જેમ કે વટાણા જેવી જે સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિ છે એમની અંદર સ્વપરાગનયન થાય છે, કારણ કે એના પરાગરજ એના પરાગાશય અને પરાગાસન એ બંને એકબીજાની ખૂબ નજીક હોય એટલે સરળતાથી પરાગનયન થઈ શકે. જોયું
સામાન્ય રીતે આ પુષ્પ છે તો જે દ્વિલિંગી વનસ્પતિ છે એના પરાગાશય અને આ પરાગાસન એ બે એકબીજાની નજીક છે એટલે અહીંથી ઉત્પન્ન થતી પરાગરજ ઇઝીલી આની ઉપર પડે છે એટલે આમ સ્વપરાગિત વનસ્પતિમાં પરાગનયન છે એ ખૂબ સરળતાથી થાય છે પરંતુ જે એકલિંગી વનસ્પતિઓ છે એટલે કે જે દ્વિસદની વનસ્પતિઓ છે એની અંદર પરાગનયનની ક્રિયા માટે પરાગરજનું પરાગાસન સુધી સ્થળાંતરણ થાય છે જેને આપણે પરપરાગનયન કહીએ છીએ આમ પરપરાગનયનની ક્રિયા તે એમના માટે અગત્યનો ભાગ ભજવે છે અહીંયા આગળ બીજી એક વાત છે કે જ્યારે આ પરાગ રજ છે એ પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે ત્યાર પછી આગળની ક્રિયા એ કેવી રીતે થાય તો આ જે સ્ત્રી કેસરનું પરાગાસન છે એ પરાગાસન આ બીજાશય કહેવાય છે અહીંયા આગળ અંડક આવેલું હોય છે અને અહીંયા આગળ અંડકોષ આવેલો હોય છે આ બીજાંગ કહેવાય એની અંદર અહીંયા અંડકોષ આવેલો હોય છે બરાબર આ રીતની અહીંયા આગળ રચના હોય છે તો અહીંયા આગળ અંડકોષ છે આ ગ્રીન કલરનો છે એ અંડકોષ છે તો જ્યારે પરાગનયનની ક્રિયા થઈ એટલે પરાગરજ જ્યારે પરાગાસન ઉપર આવી આ પરાગાસન છે પરાગ વાહિની છે અને આ બીજા છે હવે પરાગાસન ની ઉપર જ્યારે પરાગરજ આવી ત્યારે પરાગરજ નું અંકુરણ થાય અને એમાંથી પરાગ નલિકા વિકસે અને ઈ પરાગ નલિકાની અંડક તરફ આ રીતે વૃદ્ધિ થાય એટલે પરાગ નલિકાની અંડક તરફ વૃદ્ધિ થાય અને એ પરાગ નલિકા એ છેક અંડક સુધી પહોંચી અને એમાંથી જે પરાગકોષ છે હવે એ પરાગકોષ જે હોય એ આની અંદર ઉતરી આવે અને અહીંયા આગળ એ બંને એકબીજા સાથે જોડાય અને ફલનની ક્રિયા થાય છે અને એમાંથી પછી આગળ કેવી ઘટનાઓ બને એ આપણે આની પછીના પ્રકરણમાં ભણવાનું જ છે તો આમ આ રીતે સપુષ્પી વનસ્પતિઓની અંદર પરાગનયનની ક્રિયા દ્વારા ફલન થાય છે આ ફલનની ક્રિયા એ ખૂબ જટિલ છે કે જે હવે પછીની બીજી ઘટના તરીકે આપણે ભણવાની છે તો આમ આજના આપણા લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે બે બાબતો ભણ્યા જન્યુ જનન અને જન્યુ વહન ફલનની ઘટના એને આપણે આવતા લેક્ચરથી શરૂઆત કરશું થેન્ક યુ